નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવર્ડ તો ચાલો મિત્રો આજનો એક ધમાકેદાર વિડીયો શરૂ કરીએ ચાલો કેમ છો મિત્રો મજામાં આજે હું તમારા માટે ખૂબ જ સરસ મજાની નવી રેસીપી લઈને આવ્યો છું આજે આપણે બનાવીશું લીલી મેથીના પુડલા જે યુટ્યુબ ઉપર તમને ક્યાંય જોવાની મળે એકદમ નવી રીત મુજબ નવી સ્ટાઇલ મુજબ આ રેસિપી હું બનાવવાનો છું અને મિત્રો આનો શોર્ટ વિડીયો મેં યુટ ઉપર અપલોડ કર્યો તો મને એક દિવસમાં દસ હજારથી વધુ વ્યૂ મળ્યા તો અત્યારે હું તમારી સાથે ડિટેલ વિડીયો શેર કરી રહ્યો છું ચાલો વિડીયો શરૂ કરીએ તો પુડલા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાસણમાં ચાર ચમચા બેસન લઈશું બેસન એટલે કે ચણાનો લોટ ચાર ચમચા ચણાનો લોટ લીધો છે અને એડ કરીશું દસથી પંદર લસણની કળી ત્યારબાદ એક ચમચી આખા દાણા બે ચમચી તીખા લીલા મરચાં અને ત્રણ ચમચી મોળા મરચાં અને સાથે પાંચ ચમચી જેટલી કોથમીર આપણે ડાળાવાળી ઢાખળાવાળી કોથમીર લીધી છે અને સાથે આપણે પચાસ ગ્રામ જેટલી લીલી મેથી લીધી છે ફુદીનાનો પાવડર અડધી ચમચી અને સાથે થોડા અજમા અજમાને થોડા હાથ વડે ક્રશ કરીને અંદર એડ કર્યા છે અને બે ટેબલ સ્પૂન રવો આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે મિત્રો એકદમ આસાન રીત છે તમે તમારા ઘરે આસાનીથી આ બનાવી શકશો અને જરૂરિયાત મુજબનું પાણી એડ કરીને એક સરસ મજાનું બેટર બનાવી લેવું છે તમને થશે કે આ તો મેંથી ને બધું આખું આખું છે પણ તમે વિડીયો પૂરેપૂરો જોજો છેક સુધી જોજો ખૂબ જ સરસ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ વિડીયો છે તો આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી દીધું છે હજી જરૂરિયાત મુજબનું આપણે પાણી પણ એડ કરીશું અને ખૂબ જ સરસ મજાનું પુડલા માટેનું મીડિયમથી બેટર બનાવી લઈશું હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને થોડી હળદર અડધીથી પણ ઓછી ચમચી હળદર હળદર એડ કરી દીધી હજુ પણ તમે આમાં આદુ પણ એડ કરી શકો છો ટમેટા પણ એડ કરી શકો છો જે હું અત્યારે એડ નથી કરી રહ્યો અને હવે એક હેન્ડ મિક્સી લેવાની છે અને ધીરે ધીરે આ બધું જ ક્રશ કરી દેવાનું છે મિક્સ કરી દેવાનું છે જેમાં ધાણાનો પણ ભૂકો થઈ જશે અને સાથે મેથી પણ ઝીણી ઝીણી ક્રશ થઈ જશે હવે આમાં આપણે એક ચમચી તેલ એડ કરીશું કે જેના કારણે આપણા પુડલા ખૂબ જ સરસ અને સુવાળા બને જો મિત્રો જોઈ શકો છો કેટલું સરસ બેટર બન્યું છે અડધી ચમચી કાળા મરીનો ભૂકો પણ એડ કર્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ સ્મૂથ અને એકદમ આકર્ષક બન્યું છે કે જેના પુડલા ખૂબ જ સરસ બનશે હજુ પણ તમારે આમાં એડ કરવા માટે તમે કરી પત્તા એડ કરી શકો છો સાથે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને ડુંગળી પણ એડ કરી શકો છો પણ જે વસ્તુ હું એડ નથી કરી રહ્યો અને આપણું આ બેટર એકદમ સરસ થઈ ગયું છે એકદમ ફાઇનલથી તૈયાર થઈ ગયું છે અને હવે નોનસ્ટિક પેનમાં આ રીતે આપણે પુડલા બનાવી લેવાના છે વાવ એકદમ રાઉન્ડ પુટલા બનાવવાના છે જો રાઉન્ડ પુટલા રાઉન્ડ શેપમાં બનાવશો એટલે ખૂબ જ સરસ પુટલા બનશે અને બને ત્યાં સુધી થોડા પાતળા થાય એવા પુટલા બનાવવાના છે અને આમાં સોડા ઈનો કે એવી કોઈ જ વસ્તુ નાખવાની બિલકુલ જરૂર નથી થોડું તેલ લગાવતા જઈશું જેના કારણે આપણા પુડલા ખૂબ જ સરસ બને થોડા ક્રિસ્પી બને અને સ્વાદિષ્ટ બને વાવ તો મિત્રો આ એક પૌષ્ટિક નાસ્તો છે અને બહારના જંક ફૂડ ખાવાની હું ઓલવેજ ના પાડતો હોઉં છું કે બને ત્યાં સુધી તમે આ ફૂડ ઘરે બનાવો અને મારો રેસીપી વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે મેક્સિમમ લોકો પોતાના પરિવાર માટે ઘરે સારામાં સારી ફૂડ બનાવીને પરિવારને જમાડે કારણ કે બહારની વસ્તુમાં ટેસ્ટ લાવવા માટે અનેકવિધ વસ્તુ વપરાતી હોય છે જે અખાદ્ય હોય છે કે જેના માટે હું એક અલગથી વિડીયો બનાવવાનો છું તો મિત્રો આ આપણું ખૂબ જ સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આ મેથીના પુડલા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો ચાલો મિત્રો ફટાફટ બની ગયા આપણા મેથીના પુડલા જે ખૂબ જ મસાલેદાર ખૂબ જ ટેસ્ટી તો વાહ હવે આપણે એને બરાબર સર્વિંગ પ્લેટમાં કાઢીને એને સર્વ કરવાના છે અને આની સાથે તમે સલાડ ટમેટો કેચઅપ ખાટી મીઠી ચટણી તીખી ચટણી ઓનિયન સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ તમને મજા આવશે અને મિત્રો આપણે બીજો પણ એક પુટલો બનાવી લઈએ તો આ પહેલાં પુટલા કરતાં બીજો પુટલો વધારે સરસ બનશે કારણ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે લોઢીનો યુઝ કરતા હો ને તો એના કરતાં બીજો પુટલો ખરેખર સરસ બને છે તમારો બધાનો અનુભવ પણ છે તો આ રીતે આપણે બીજો સરસ મજાનો પુટલો બનાવી લીધો એને આપણે બટરથી બનાવીશું થોડું તેલ પણ એડ કરીશું ઉપર બટરનું કોટિંગ કરીશું આની ઉપર ચીજ પણ એડ કરી શકાય અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ છે મિત્રો અને બહેનો તો રસોઈ બનાવતા હોય છે પણ ભાઈઓ એ પણ રસોઈ બનાવતા શીખી લેવું જોઈએ અને રસોઈમાં હેલ્પ કરવી જોઈએ સાથે મળીને રસોઈ પરિવાર માટે બનાવો તો એક રસોઈ એનર્જેટિક બને છે અને એમાં એક જમવાનો પરિવારને પણ આનંદ આવે છે સેલ્ફ ક્રિએશન બધાને ખૂબ જ ગમતું હોય છે તો મિત્રો મારા વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત